અને પોલીસ તથા પ્રજા વચ્ચે સેતુ બનાવવાનો પ્રયાસ કરાય છે તે સુરત પોલીસ દ્વારા વધુ એક પ્રયાસ કરાયો છે જે પ્રજા અને પોલીસ વચ્ચે રમત સ્પર્ધાનું આયોજન કરાયું છે સુરતના દરેક પોલીસ પથકમાં વિવિધ રમતો થતી પોલીસ પ્રજા સાથે સેતુ બનાવશે તે સેક્ટર એકના એડિશનલ કમિશનર પ્રવીણ મલ દ્વારા ડિંડોલી પોલીસ પથક વિસ્તારમાં કેરમ સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં ડિંડોલી વિસ્તારના લોકો સાથે ડિંડોલી પોલીસે કેરમની સ્પર્ધા યોજી હતી કુલ સોળ ટીમો બનાવી ડિંડોલી પોલીસે રમત યોજી હતી અને જીતનારની ટીમને ટ્રોફી આપવામાં આવી હતી કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે અજય તોમર ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આજે કેરમ બોર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને પંદર જેટલી ટીમોએ આજે અહીંયા આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ કાર્યક્રમ જે છે એ કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે ડિંડોલી પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન જે છે એ આ વિસ્તારના યુવાનો એ ગેરમાર્ગે ન વળે અને ખોટા રસ્તે ડ્રગ્સ અને બીજા વ્યસનોમાં ના જાય અને અહીંયા આ ગેમ મારફતે એ લોકો મહેનત પણ કરે ને સાથે સાથે પોલીસની સાથે એમનો રેપો વધે અને સારા રસ્તે વળે એ હેતુથી આ ઢીંડોલી અને પોલીસે આ જે આયોજન કર્યું છે એ આયોજનમાં આજે આ પહેલાં દિવસે અલગ અલગ ટીમો જોઈ રહ્યા જોઈ રીતે અહીંયા ભાગ લઈ રહી છે અને આ જે કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે જે રમતોનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ધીરે ધીરે ફેલાવવા માટે અને ધીરે ધીરે દરેક પોલીસ સ્ટેશનમાં આયોજન કરવા માટેનું પણ સુરત પોલીસનું પ્લાનિંગ છે આજે અહીંયા પંદર ટીમો ભાગ લઈ રહી છે અને એ અલગ અલગ દિવસે એમની ગેમ રમશે અને ફાઇનલ જ્યારે હશે ત્યારે પોલીસ કમિશનર સુરત શહેરનાઓ પણ આ આવશે અને અલગ અલગ પ્રકારના એમના પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવશે હા અહીંયા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ જે લોકલ વિસ્તારના યુવાનો છે પણ માર્ગદર્શન માટે સ્ટેટ લેવલે રમેલા ખેલાડીઓ પણ એમને માર્ગદર્શન માટે આપણે પોલીસ તરફથી બોલાવવામાં આવ્યા છે ને એ લોકો એમને માર્ગદર્શન આપી રહ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી સાથે વિવિધ સ્પર્ધાઓ યોજી સુરત પોલીસ પોતે પ્રજા સાથે હોવાનું અને પોલીસ પ્રજાની જવાનું મેસેજ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અજર કુરશી સાથે પ્રકાશ વાળા